પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામના દવેનંદ કિશોરભાઈ 220 કિલોમીટર ઉલટા પગે ચાલીને પોતાની કુળતી વિશે બકસથલી માતાજીના ધામ રાજસ્થાનના ભીલવાલ ખાતે દર્શન કરવા જઈ રહ્યા છે। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામ ખાતે નંદ કિશોર દવેની શ્રદ્ધા અપરંપાર છે। પોતે ગવર્નમેન્ટ કર્મચારી હોય અને બનાસકાંઠાના સુઈ ગામ ખાતે પીડબ્લ્યુડીમાં ફરજ બજાવતા નંદ કિશોરભાઈ દવે મૂળ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામના વતની છે અને બાબરા ગામ ખાતે ગુરુ આશ્રમ સંભાળે છે અને છેલ્લા 20 વર્ષથી ઉલટા પગે ચાલીને 220 કિલોમીટર પોતાની કુળદેવી રાજસ્થાનમાં ભીલવાલ ખાતે આવે છે, જે ઉલટા પગે ચાલીને માત્ર 6 દિવસમાં પોતાની યાત્રા પૂરી કરે છે। છેલ્લા 20 વર્ષથી આવી રીતે પોતાની કુળદેવી ગુજરાતથી રાજસ્થાન ઉલટા પગે ચાલીને જાય છે, ત્યારે દરરોજ 35 કિલોમીટર આજુબાજુને પગપાળા યાત્રા કરે છે। ત્યારે નંદકિશોરભાઈ દવેની શ્રદ્ધા એમની કુળદેવી પતે એટલે કે ભીલવાલ ખાતે આવેલ માતાજી શ્રી બકસથલી માતાજીની અસીમ કૃપાથી પોતાની યાત્રા પૂરી કરે છે। આ વખતે એટલે કે 20મી વખત ઉલટા પગે ચાલીને પોતાની યાત્રાએ નીકળ્યા છે। હું સુરેશભાઈ કનૈયાલાલ શાસ્ત્રી, ગામ બાબરા, તાલુકો સાતરપુર, જિલ્લો પાટણ। અમારા ભાઈ શ્રી નંદકિશોર કનૈયાલાલ દવે, તેઓ પીડબ્લ્યુડીમાં નોકરી કરે છે અને બાબરા ગુરુ આશ્રમ પણ ચલાવે છે। બાબરા ગુરુ આશ્રમે દર મહિને પૂનમના દિવસે ભાવિક ભક્તો ઘણા બધા આવે છે દર્શન કરવા માટે અને પોતાના દુઃખ દૂર થઈ જાય એવી માનતા પણ લે છે। અને અમારા ભાઈ શ્રી નંદકિશોર કનૈયાલાલ દવે, જેઓ દર વર્ષે છેલ્લા 20 વર્ષથી દર વર્ષે અમારા માતાજી ભીલવાલ રાજસ્થાનમાં બિરાજે છે, બગસ્તળી માતાજી, એમના દર્શન કરવા માટે થઈ અને દર વર્ષે જાય છે ઉલટા પગે। બાબરાથી લગભગ ભીલવાલ 230 કિલોમીટર છે, તેઓ 8 દિવસની અંદર ઉલટા પગે આ અંતર કાપે છે અને ત્યાં જઈ અને અમારા બ્રાહ્મણોના 800 ઘર છે, 800 ઘરનો જમણવાર બ્રહ્મ ભોજન કરાવે છે અને એક વખત તેઓ દંડવત યાત્રા પણ એમણે કરેલી છે। દંડવત યાત્રા કરતાં કરતાં પણ કુળદેવી અમારા માતાજી ભીલવાલ બિરાજે છે, એમના દર્શન માટે દંડવત યાત્રા કરતા કરતા ગયેલા છે અને 1 મહિનો 8 દિવસે ભીલવાલ પહોંચેલા છે। બોલ પરત સત્વારાનો રિપોર્ટ પાટણ।